આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ એના હૃદયમાં રોમ રોમમાં કેટલી ભારત પ્રત્યેની અસ્મિતા હશે ઘણીવાર એમ થયું કે આપણે એક જ વાર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકીએ આવો તો એમાં વરસાદ હોય તો ન ફરકાવી શકાય રાતે ન રખાય આમ ન રખાય આમ ન રખાય કેટલા બધા બંધનો હતા પણ લોક હૃદય સુધી પહોંચાડવા માટે સરકારશ્રીએ કાયદો કાયદેસર રીતે આખું સંશોધિત ચિંતન કરી અને મોકળાશ આપી લોકોના હૃદયને ન્યાય આપવા માટે મોકળાશ આપી કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે દરેકને અસ્મિતા ગૌરવ મમત્વ હોવું જોઈએ ને ત્યારે આ પંદરમી ઓગસ્ટ આપણા દેશ પ્રત્યેની આપણી અસ્મિતાને ન્યાય આપવા માટે ગરિમા આપવા માટે કે જે ધરતી જે ભારત ધરતીમાં હું રહું છું જેનું અનાજ હું ખાવ છું જેની માટીમાંથી શરીર બન્યું જેનું પાણી આપણે પીએ છીએ એના પ્રત્યે આપણી અસ્મિતા હોવી જોઈએ ને આપણી મૈયા કહેતો મૈયા બાપ કહેતો બાપ આપણા રક્ષક કહેતો રક્ષક પોષક કહેતો પોષક ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એના હૃદયની આપણી ભારત મૈયા પ્રત્યે ભારત માતા પ્રત્યેની ગરિમા મને લાગે એના હૃદયમાં રહીને ઠાકોર જ આ ભારતવાસીઓના હૃદયને ન્યાય આપવા માટે આ સૂત્ર આપ્યું છે કયું સૂત્ર આપ્યું ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા રગ રગ મેં તિરંગા દરેક ઘેર ઘેર તિરંગા એનું શું કામ આપણે પંચોતેર વરસ પહેલાં અંગ્રેજોની ચુડાલમાંથી દેશને મુક્ત તો કર્યો પણ એ દેશ પાડોશીમાં શત્રુ ઘણા છે એનાથી કાયમ માટે સુરક્ષા રહે પાડોશી ઉની ન નોકરી શકે આપણને એના માટે દરેક ભારતવાસીઓના હૃદયમાં એક અસ્મિતા ગરિમા પૂરી માત્રામાં જાગે એના માટે આ ન્યાય આપવા માટે આ સૂત્ર આપ્યું પરિવાર બોલ છો તમે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા રગ રગ મેં તિરંગા તો આ આવતી પંદરમી ઓગસ્ટ દરેક ઘરે ફેક્ટરી ઓફિસ હોન્ડા કાર કે હાથ દરેક ઠેકાણે તિરંગો ફરકાવજો બધા કારણ કે શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા આ ત્રણના પ્રતિક બીજા નંબરે અખંડ પ્રગતિનું ચક્ર ચાલુ રહે અને બીજા નંબરે સિંહ છે ને ચિત્ર હા પાડોશી આજે પાડોશીના કોઈ શત્રુ જો આ દેશ આંચ આપવા આવે તો એને ફાડી ખાય ને ત્યારે આ તિરંગો આપણા ગુરુકુળ અંદર સુરત ગુરુકુળમાં તો આમ તો આપણા ગુરુકુલને પંચોતેર વર્ષ થાય છે અને આપણા રાષ્ટ્રની આઝાદીને પંચોતેર વર્ષ હોય તો બેના અમૃત મહોત્સવ ચાલતા હોય ત્યારે તિરંગો હાથસોને પચાસ તિરંગા આપણી ગુરુકુલની અંદર લગાવવાના છે અને પૂરી માત્રામાં જો કે હાથ અધારા વિદ્યાર્થીને હાથ અધારા વાલી પંદર હજાર તિરંગા હાથમાં આપવાના છે બધાના અને આપણા ગુરુ મહારાજ પણ ભાવના કરીએ કે આપણા ભારતમાં આપણા ગુરુકુલના લગભગ પાંત્રીસ હજાર બાળકો છે બધાના હાથમાં તિરંગો આવો આદેશ ગુરુ મહારાજે પણ કરેલો છે તો દરેક ભારતવાસીઓ પોતાના ઘરે પોતાની ફેક્ટરીમાં પોતાના વાહન ઉપર પોતાના હાથમાં ઘરના બધા સભ્યોના હાથમાં પણ તિરંગો હોવો જોઈએ તેર ચૌદને પંદર ત્રણ દિવસ તો અવશ્ય રાખો રાખો ને રાખો આપણી મૈયા એને અસ્મિતાનો પૂજનના અર્થે આ વસ્તુ ઘરે ઘરે રાખજો એવો વ્યાસ ગાદીએથી આજે તમને ખાસ સંદેશ આપી રહ્યા છીએ જય સ્વામિનારાયણ જય ભારત